નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા. આજે તારીખ 7/10/2022 શુક્રવાર. આજના ગોંડલ, જામનગર, જુનાગઢ, અમરેલીના બજાર ભાવ આવી ગયા છે. એ બજાર ભાવ જોઈ લઈએ. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી નાખજો, કારણ કે આખા યુટ્યુબ ઉપર આપણું એક જ ચેનલ એવું છે કે જ્યાં તમને રોજે રોજના સાચા અને સચોટ બજાર ભાવ જોવા મળશે. તો ચાલો હવે બજાર ભાવમાં આગળ વધીએ. શરૂઆત કરીએ જૂનાગઢથી. જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે 380 રૂપિયાથી ઊંચો ભાવ 494 રૂપિયા હતો. સોયાબીન 850 થી 940, કાળા તલ 2100 થી 2656, ચણા 730 થી 856, તલ 2000 થી 2488, અડદ 950 થી 1452, જાડી મગફળી 900 રૂપિયાથી 1394 રૂપિયા, ધાણા 1900 થી 2268, તુવેર 1100 થી 1430. જીરાની વાત કરીએ તો 2700 રૂપિયાથી 2700 રૂપિયા. તો આ હતા જૂનાગઢના બજાર ભાવ. વાત કરીએ અમરેલીની. ઘઉં આજે 428 થી 510, એરંડો 1322 થી 1374, કાળા તલ 1400 થી 2600, ચણા 690 થી 848, તલ 1400 થી 2600, ઝીણી મગફળી 900 થી 1330. જાડી મગફળીની વાત કરીએ તો 805 થી 1358, ધાણા 1400 થી 1835, કપાસ 1100 થી 1799. અમરેલીમાં જીરું આજે 2770 રૂપિયાથી 4420 રૂપિયા. તો આ હતા અમરેલીના બજાર ભાવ. આગળ વાત કરીએ જામનગરની. એરંડો આજે 1286 થી 1410, મગ 900 થી 1120, ચણા 750 થી 853, મગફળી ઝીણી 1100 થી 1420, અડદ 980 થી 1430, લસણ 40 રૂપિયાથી 330, અજમો 1350 થી 2575, તલ 2250 થી 2500, મગફળી જાડી 1000 થી 1280. જીરાની વાત કરીએ જામનગરમાં તો 3900 રૂપિયાથી 4350 રૂપિયા. તો આ હતા જામનગરના બજાર ભાવ. આગળ વાત કરીએ હવે ગોંડલની. ઘઉં 414 થી 490, મેથી 751 થી 971, રાય 1001 થી 1051, તુવેર 726 થી 1371, મગ 711 થી 1341, અડદ 876 થી 1441, સોયાબીન 746 થી 926, ડુંગળી 81 થી 286, લસણ 61 થી 231. તલની વાત કરીએ ગોંડલમાં તો 2101 થી 2541, એરંડો 1226 થી 1421, કાળા તલ 1876 થી 2726, ચણા 741 થી 856, મગફળી જાડી 980 થી 1280, ઝીણી મગફળી 930 થી 1420, રાયડો 942 થી 960, ધાણા 1000 થી 2171. ધાણીની વાત કરીએ તો 1100 થી 2211, કપાસ 1051 થી 1851. એ જ રીતે ગોંડલમાં જીરું આજે 3051 રૂપિયાથી 4551 રૂપિયા. તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ. વિડીયોને હજુ જો લાઇક ના આપ્યું હોય તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું એ આપણા ચેનલના નામની બાજુમાં લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન છે, દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો વિડીયોમાં અંત સુધી બને રહો બદલ આપનો ખૂબ ખૂબ આભાર.